एक शिक्षक जीवंती कंटालीने आत्महत्या करवानो विचार करतो हतो. आवी दुखद क्लेशित मनोस्थितिमां एक सुभग विचार आव्यो કે મારા ગુરુજીના દર્શન કરીને પછી આ પગલું ભરું. અને પહોંચ્યો એના ગુરુ પાસે, રમણ મહર્ષિ પાસે. તે વખતે મહર્ષિજી પતરાલી સીવતા હતા. સાઉથ ઇન્ડિયામાં નાના નાના પાંદડા હોય એવા 5 પાંદડાને હાથથી સીવી અને એક પતરાલી બનાવે, એમાં ભોજન કરે. He was so engrossed in that work, કાંઈ બોલ્યા નહીં, ઉપર પણ જોયું નહીં, પેલો બાજુમાં વંદન કરીને બેઠો. એ જુએ છે કેટલી મહેનત લાગે છે આ 5 પાંદડાઓને સીવીને એક મોટી પતરાલી બનાવવાની. સત્પુરુષની ઓરા જેવી હોય, સત્પુરુષનો સમાગમમાં જ, સદુપદેશ નથી કીધું, સમાગમ કીધું છે, કે ત્યાં બેસતા જ એના વિચારો દિશા બદલી અને એને વિચાર આવ્યો કેટલી મહેનતથી બનતી આ પતરાલી, એનો દુરુપયોગ ના થવો જોઈએ, એનો સદુપયોગ જ થવો જોઈએ. કેટલી મહેનત કરે છે આ 5 પાંદડાને ભેગા કરીને એક પતરાલી બનાવવામાં, તો એમાં સ્વાદિષ્ટ ભોજન કરવું જોઈએ, આમ જ એને કચરાની પેટીમાં ન ફેંકાય. અને પછી વિચાર પોતા તરફ વળે છે, કેટલી મહેનત, 5 સમવાયકારણો ભેગા થાય ત્યારે આ મનુષ્ય જન્મ મળે છે. અને આ મનુષ્ય જન્મ પ્રાપ્ત થાય તો એનો સદુપયોગ થવો જોઈએ. તમે પહેલાં 5 પત્ર ભેગા કરીને એક મોટી પતરાલી બનાવી અને પછી એને ડૂચોવા લઈને બાસ્કેટમાં ફેંકી દો, એ તો નરી મૂર્ખતા છે. એનો સદુપયોગ થવો જોઈએ. અને આ હું કેવા વિચારોમાં અને કેવા વર્તન તરફ વળ્યો, આત્મહત્યા કરવા વળ્યો, જ્યારે આ પલ પાછી પ્રાપ્ત થવી બહુ 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 દુર્લભ છે. Life is not just for the fulfillment of your desires. Ichha utpann thai, ane tame puri karo, utpann thai, puri karo, utpann thai, puri karo, ane jivan puru. Ena mate aa jivan nathi. Life is for the fulfillment of some higher purpose. Je sadguru thaki antarma e higher purpose jage, and pachi you strive to attain that state. We can realize there are so many things existing, but je je cheez exist thai che emati ketli ochi cheez ma life che, emati ketli ochi cheez gnan mai che, in the sense jeni gnan shakti pragat che. Life bolu ere gnan to avi j gayo, parantu પ્રગટ છે, ડોર્મન્ટ નથી. અને એમાંથી કેટલા ઓછાનું જ્ઞાન સમ્યક છે. સો આઈ સેડ એક્ઝિસ્ટન્સ, લાઈફ, નોલેજ એન્ડ સ્પિરિચ્યુઆલિટી, 4 થિંગ્સ. એક્ઝિસ્ટન્સ, ઇવન અ સ્ટોન, ઇવન ધીસ હેન્કરચીફ, ઇવન ધીસ ક્લોક, આ બધું, એવરીથિંગ એક્ઝિસ્ટ. આ કોઈ આકાશ પુષ્પ નથી, સત્પદાર્થ છે. So much exists, but emati life, we'll say plant kingdom, because it has life, but aji e gnan shakti evi pragat nathi. Existence, even matter, life, say plant kingdom, knowledge, say animal kingdom, ke ema ghani ghani eni bhook, eni bhogetcha, aa badhi apne spashta samjhai chhe, animal kingdom. અને એમાંથી આગળ વધીને જો તું મનુષ્ય હોય તો વિવેક શક્તિ જગાડ,
vivek shakti. In fact, yesterday Atman Pitsate Gappa Ma Betho Toto, I was saying, okay, what is vivek in simple terms? Atma, Natma, Nitya, Nitya, Abadi Chisto, Thori Gahanche. Right versus likes and dislikes. Koi bhi decision leti vakte, you should realize that this is right and this is my like or my dislike. Tame bale e like dislike chhodi na sako ane right pramane kari na sako e vaat alag. Ene apne sanyam ma mukye. Par dar vakte khabar padvu joye ke mane aa game che, is it right or is it my like? Ke mane aa nathi gamto to is it my right thinking or is this my dislike? ये तो खबर पड़ी जो है ना भोजन लेती वक्ते वातो करती वक्ते कोकना मत प्रति अपने सहज गमो थाए आकर्षण थाए कोकना विचार मात्र थी अपने डिस्टर्ब थे जे दुखी थे जे सी मैरिज नो हैप्पीनेस व्हेन यू डोंट गेट हैप्पीनेस तमे तमारी पत्नी नु नाम खुशी पाड़ो क्योंकि आम भी खुशी मिलती नहीं तो एटलीस्ट खुशी खुशी तो बोलाए थोड़ी અને પછી એ બંનેનું નામ સાથે બોલવાનું હોય તો શું બોલવાનું? ખુદ ખુશી. રાઈટ ઓર રોંગ? સો આઈ એમ નોટ અગેન્સ્ટ યોર વર્લ્ડલી લાઈફ, બટ આઈ એમ સેઇંગ મટીરિયલ પ્રોસ્પેરિટી સાથે સ્પિરિચ્યુઅલ પ્રોસ્પેરિટી ઇઝ મસ્ટ, અધરવાઇઝ યુ હેવ પોલિયો. તમારી પાસે નેમ છે, તમારી પાસે ફેમ છે, તમારી પાસે મની છે, આ બધું છે, ગુડ, આઈ એમ નોટ અગેન્સ્ટ ઇટ, મટીરિયલ પ્રોસ્પેરિટી, બટ વિધાઉટ દેટ સ્પિરિચ્યુઅલ પ્રોસ્પેરિટી, 5 મિનિટ આંખ બંધ કરીને તમે બેસી શકો નહીં, ધેન યુ આર અ પોપર નોટ પ્રોસ્પરસ પર્સન. સ્પિરિચ્યુઅલ પ્રોસ્પેરિટી જો સાથે ના હોય તો તમારા એક પગે પોલિયો છે, અને પોલિયોવાળાની જિંદગી બહુ અલગ છે. ખબર ના પડે, બેઠો હોય તો શું ખબર ના પડે. સો એક પગ ગમે તેટલો સારો હોય પણ બીજા પગે પોલિયો હોય, મટીરિયલ પ્રોસ્પેરિટી ગમે તેટલી હોય પણ સ્પિરિચ્યુઅલ પ્રોસ્પેરિટી ના હોય, ડોન્ટ ટેક ઇટ વાઇસ વર્સા, બટ સ્પિરિચ્યુઅલ પ્રોસ્પેરિટી ના હોય ત્યાં સુધી નો ફુલફિલમેન્ટ ઓફ લાઈફ. મનુષ્યત્વનો સદુપયોગ કરો. Life is just a drama. Everything, anything occurring, happening, attaining, achieving, everything is a part of a drama. Drama ma tamaro janma thai te pan mithya chhe. Drama ma tame aging thai e bhi mithya chhe. Drama ma tamaru mrutyu thai e pan mithya chhe. So don't take life so seriously. Chetananand ne kidelu ene marvanu hatu ek scene ma to ke put life in your death. Ene padi javanu hatu ane mari javanu hatu pan amam dabla ni jem padyo etle pela director e kidu ha put life in your death. Now what is this put life in your death? કેટલું મિથ્યા હશે કે એ ઘટના પણ તમે વિદાયની ઘટના પછી એ સંયમ તરફની હોય કે આગલા જન્મ નેક્સ્ટ જન્મ તરફની હોય, કોઈ પણ વિદાય તમારા માટે એક હસતી રમતી ઘટના બની જાય. ઇટ્સ જસ્ટ અ પાર્ટ ઓફ ધ ડ્રામા એવરીથિંગ. કોઈ તમારી પ્રશંસા કરે, પાર્ટ ઓફ ધ ડ્રામા. કોઈ તમારી નિંદા કરે, પાર્ટ ઓફ ધ ડ્રામા. બધું જ આજે હોય ને કાલે આગ લાગે ને બળી જાય, બધું પાર્ટ ઓફ ધ ડ્રામા. આ એ સબ પત્તાનો મહેલ છે. આ આખું તમારા તમારું એસપી, આખું નામ નહીં બોલું પણ તમારું જે પણ કન્સ્ટ્રક્શન છે, પત્તાનો મહેલ છે. ડોન્ટ ટેક ઇટ સો સિરિયસલી. આ તમારું નિવાસ નથી, આ તો પ્રવાસનો એક ભાગ માત્ર છે. આ તમારો નિવાસ નથી, આ તમારું શાશ્વત ધામ નથી, કાંઈ નથી. So life is a drama. It is we who is getting attached to world, worldly objects, worldly activities, worldly possessions, worldly relationships. We are getting attached. I am getting attached to this, but this handkerchief is not getting attached to me. Realize this.
You are attached to the body, but the body is not attached to you. You are attached to these spectacles, but the spectacles not attached to you. એટલે ધ્યાન રાખો, જ્યારે જ્યારે તમે કહો બહુ જંચાલ છે ને બહુ ચિંતા છે ને બહુ કામ છે. પેલા ફરીદના દ્રષ્ટાંતથી ફરીદને જ્યારે પૂછ્યું કે આ બધું બહુ દુનિયા મને દુનિયાનું વળગણ બહુ સ્ટ્રોંગ છે, રિસ્પોન્સિબિલિટીઝ બહુ છે વગેરે, તો જઈને ઝાડને પકડી લે છે અને કે મને છૂટું છે, આ ઝાડ મને છોડતું નથી. એટલે પેલા ડોબાએ કીધું, ગામડાના ગવારે કીધું કે ઝાડે ક્યાં તમને પકડ્યું છે, તમે ઝાડને પકડ્યું છે. તું કે જગત મને છોડતું નથી, પણ જગતે તને ક્યાં પકડ્યું છે? કેટલું આપણું કામ સિમ્પલ છે. જગતે આપણે પકડ્યું હોત તો આપણે કેટલી કુસ્તી કરવી પડે એનાથી છૂટવા માટે. પત્નીએ પકડ્યું હોય તો કેટલી કુસ્તી કરવી પડે. પરંતુ અહીંયા તો કોઈએ તને પકડ્યું નથી, તે પકડ્યું છે. જસ્ટ લેટ ગો, જસ્ટ લેટ ગો. એક જ ક્ષણનું કામ છે. એક ક્ષણ પણ અંતર બે જાગૃતિ તો મોક્ષ દૂર નથી. એક ક્ષણ માટે આ વાત કરી. એક ક્ષણ, એક કલાક નહીં. અંતર્ભેદ જાગૃતિ એટલે કટિંગ ધી અટેચમેન્ટ. એટલે ભગવદ્ ગીતા પર કહે છે, અસંગ શસ્ત્રેન. અસંગને તમે વૈરાગ્ય લો, અસંગને તમે ઉદાસીનતા લો, અસંગને તમે વીતરાગતા લો, પણ એ અસંગ શસ્ત્ર વડે તું છેદી નાખ, તું કાપી નાખ આ બંધનને. ડિવોર્સ નથી કીધું, અસંગ શસ્ત્ર કીધું છે. વેપન શસ્ત્ર કીધું છે. ફેધર નહીં ચાલે. આમ ફેધર આમ થોડું હલાવી દીધું તો નહીં ચાલે. અસંગ શસ્ત્ર જોઈશે. અને આ શસ્ત્ર પાછું કહ્યું તો કે અત્યંત શાંત થઈ જવું, એવું વૈરાગ્ય અને ઉપશમ પાછું કીધું. શસ્ત્ર કે પીછાથી નહીં ચાલે. આમ તું આજે પેલું સવારના ઉઠીને પેલું શું કરે છે, અહો શ્રી સત્પુરુષ કે એ બધું પીછું છે. એ પીછાથી આ નહીં તૂટે બધા બંધનો. અસંગ શસ્ત્ર જોઈશે, વૈરાગ્ય જોઈશે. બહુ મહત્વનું છે. આજે સવારના જ મેં લખ્યું હતું એટલે બોલું છું તમે. અસંગ શસ્ત્ર. વૈરાગ્ય ઉપર જ્ઞાનીઓનો ભાર છે, ત્યાગ ઉપર બી નહીં. કારણ કે ત્યાગનો અર્થ તમે બાહ્ય ત્યાગ કરી દો છો. નાના નાના પચકાન, એક ઉપવાસ ને એક અઠમ શું કરી દીધો, ખુશખુશ થઈ ગયો. અને પછી એ જ આસક્તિ આહાર પ્રત્યે. પેલું નહીં કરવાનું એમ નથી કહેતો હું, પરંતુ આના ઉપર કેટલું કામ થાય છે એ તો જુઓ. ત્યાગ કરતાં વૈરાગ્ય ઉપર જ્ઞાનીઓ ભાર આપે છે. એટલે અસંગ શસ્ત્ર એને કીધું. તારી વાસનાઓમાં કંઈક કમી કર, કંઈક ઓછું કર. તારી વાસનામાં, વાસના જ ઓછી થઈ ગઈ ને તો વિષય પ્રવૃત્તિ વિષય સંબંધ જ નહીં રહે, અને જો હશે તો એ પ્રારબ્ધ કર્મ હશે. પરંતુ વૈરાગ્ય નહીં હોય તો એ ત્યાગનો બી કોઈ મતલબ સરતો નથી. બહુ મહત્વનો. સી, વિડ્રોઅલ વિથ સમજણ ઇઝ વૈરાગ્ય, અને વિડ્રોઅલ વિથ મજબૂરી ઇઝ ડિપ્રેશન. સો કેટલી વખત તમને બહુ ત્યાગ દેખાય, છોકરાઓ સાથે રહેતા નથી, આ નથી, કેટલું બધું તમને તો એકાંત છે, તમને તો કેટલો ત્યાગ છે, પણ આ મજબૂરી, વિડ્રોઅલ મજબૂરીથી હોય તો ધીસ વિલ ઓન્લી મેક યુ ડિપ્રેસ્ડ, નોટ અ વૈરાગી. સંસારનું મિથ્યાપણું, સંસારનું અનિત્યપણું, સંસારનું અસારપણું એ સમજીને જે વૃત્તિ પાછી વળે છે, કર્મેન્દ્રિયમ જ્ઞાનેન્દ્રિય, હવે વિષય ભ્રમણ કરવા તારી ચેતના ભાગતી નથી. કારણ કે બહાર તને ઉકરડો જ ઉકરડો હોય તો તમને ત્યાં જોવાનું મન થાય. તમને થાય કે એના કરતાં આપણે ગાડીમાં આપણે નીચે દ્રષ્ટિ કરીએ તો સારું, બહાર જોવા જેવું કાંઈ નથી, ઉકરડો છે. પછી પાછું સરસ સીન સીનરી આવી જાય એટલે તમને ફોટા પાડવાનું મન થાય, પણ ઉકરડામાં કોને મન થાય? એમ જેને આખું જગત સ્મશાનવત, આખું જગત એઠવત ભાસે, એને કોઈ પણ સ્પૃહા કે તૃષ્ણા થાય કેમ? અસંગ શસ્ત્ર વડે તું છેદી નાખ આ બંધન. આ બંધન બહારનું નથી, આ બંધન માત્ર તારામાં, તારા અભિપ્રાયમાં, તારી વૃત્તિમાં, તારી વાસનામાં છે. આ બધાનું મૂળ કારણ છે આ એસોસિએશન, દેહાત્મ બુદ્ધિ,
association with this body. Aaj nasta vakte nemi jin puchu me to when someone calls us an idiot kaik to thai aaj apna aapne bhale react kariye ke na kariye pan either how stupid he is to call me idiot or am I really an idiot or why is he calling me an idiot. So many thoughts run in your mind, right? So many thoughts. પણ જ્યારે હું તમને કહું કે તું બ્રહ્મ છે, નથિંગ ઇઝ હેપનિંગ ઇન યોર માઇન્ડ. કોઈ ખુશી નથી, કોઈ ખુમારી નથી. તમે પાછળ જોયું કોને કહે છે. એન્ડ વેન આઈ કોલ યુ એન ઇડિયટ, કેમ કંઈ ને કંઈક થાય છે. સી ધી એસોસિએશન, બોથ આર સેટ બાય મી, યુ રિસ્પેક્ટ મી. બટ વેન આઈ કોલ યુ ઇડિયટ તો તરત જ તમને કંઈક થાય તમારા અસ્તિત્વમાં. એન્ડ વેન આઈ કોલ યુ પરમાત્મા, નથિંગ હેપન્સ. શુદ્ધાત્મા, નથિંગ હેપન્સ. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન તું સ્વયં જ્યોતિ છો, તું અનાદિ અનંત તત્વ છો, તું દેહાતીત છો, તું શુદ્ધ ચેતના રૂપ છો, નથિંગ હેપન્સ. અને જરા કે સાવ અક્કલ વગરની છે, સાવ અક્કલ વગરની છે. આટલું કીધું કલાકો ચાલશે તમારા મગજ. આવું જો કોઈ બ્રહ્મ કે ને કલાકો ચાલ્યું ને, અપરોક્ષાનુભૂતિ. But see the strong association with this temporal existence. કે ટેમ્પરરી ને કંઈ બી કે તો તરત તને અસર થઈ જાય, પણ તારા પરમેનન્ટ ને કંઈ કે તો કેટલા દૂર છે આપણે આપના ધ્યેયથી. હવે ઇફ યુ વોન્ટ ટુ ચેક કે તમે કેટલો પ્રોગ્રેસ કર્યો, વેરી સિમ્પલ. ટેમ્પરરીને જે થાય એની કોઈ અસર નહીં, અને પરમેનન્ટને જે કે એનાથી ખુશી અને ખુમારી તમારી વધે. સો યુ હેવ પ્રોગ્રેસ્ડ. પછી તમે 160 ભઠ્ઠી કરી હોય તો બી, અને તમે 13,500 લેક્ચર સાંભળ્યા હોય તો પણ, ધીસ ઇઝ ધ ટેસ્ટ, ધીસ ઇઝ ધ લિટમસ ટેસ્ટ, કે તને ટેમ્પરલની કોઈ ચીજનો પ્રભાવ પડે નહીં. આમ આવે જાણે જાય, અને પર્મનન્ટ આવે કે તરત યુ ગેટ વિડ્રોન અને યુ રિસાઇડ, યુ સેટલ ડાઉન ઇન દેટ પર્મનન્સ. પર્મનન્સ. સી, એક દીકરી આવીને મને કે બાપા, યુ આર ટેલિંગ એવરીબડી ઇઝ યુ નો શુદ્ધ આત્મા બ્રહ્મ, બટ માય પાપા, વાય ઇઝ માય પાપા સો એંગ, યુ નો, ફૂલ ઓફ એંગર. હી ઇઝ અ વેરી એંગ્રી પર્સન, ફૂલ ઓફ એંગર. એટલે મેં કીધું, દીકરા, દીકરી હતી તો બી મેં કીધું, દીકરા, ધેર આર ડિફરન્ટ બ્રાન્ડ્સ ઓફ ચોકલેટ્સ, રાઈટ ઓર રોંગ? તંચર બોલો. ઓકે, સો દે આર ડિફરન્ટ બ્રાન્ડ્સ ઓફ ચોકલેટ્સ, દે આર ડિફરન્ટ બ્રાન્ડ્સ ઓફ સિગરેટ્સ, દે આર ડિફરન્ટ બ્રાન્ડ્સ ઓફ બિસ્કિટ્સ, એન્ડ દે આર ડિફરન્ટ બ્રાન્ડ્સ ઓફ બ્રહ્મ. એન્ડ યોર ફાધર ઇઝ ધી એંગ્રી બ્રાન્ડ ઓફ બ્રહ્મ. નાઇસ ઓર નોટ? હવે તમે આવી રીતે જુઓ બધાને. આ ટોબલર આવી, આ નેસ્લેની આવી, આ શું કીધું તે લિન્ટ આવી, પણ છે બધી ચોકલેટ 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 જ. સર્વ શુદ્ધાત્મા છે, પણ ધીસ ઇઝ ધ ડલ બ્રાન્ડ ઓફ બ્રહ્મ, ધીસ ઇઝ ધી ઇન્ટેલિજન્ટ બ્રાન્ડ ઓફ બ્રહ્મ, ધીસ ઇઝ ધ એંગ્રી બ્રાન્ડ ઓફ બ્રહ્મ, ધીસ ઇઝ ધ મોજીલા બ્રાન્ડ ઓફ. હાઉ નાઇસ નો? અને તમે નામ બોલો પણ પાછળ પ્રભુ રાખો, એટલે તમને ખબર પડે આ તો બ્રાન્ડ છે અને આ ખરું તત્વ છે. સી, ટુ સી ડિફરન્સીસ ઇઝ વેરી ઇઝી. ચલો સાહિલ એન્ડ સીમાજી, નાઉ સાહિલ યુ ટેલ મી ડિફરન્સ બિટવીન યુ એન્ડ સીમાજી. Differences. Fast, fast. Boy, girl. Non-atmarpit, atmarpit. Non-atmarpit, atmarpit. Okay. Intelligent, dumb. It's so easy. Right. Now see the commonness and tell me. Whatever you, તારા વર્તમાન જ્ઞાનમાં તને જે કોમનનેસ લાગે એ કે. બંનેના ગુરુ એક છે, અમે બંને મનુષ્ય છે. See? Devotion, love. Love, devotion છે.
કેટલું છે આ છે, ફગેટ દેટ, દેટ ગોઝ ઇન ધ ડિફરન્સીસ. બટ લવ છે, ડિવોશન છે, સેવા કરીએ છીએ, આત્મકલ્યાણનો ગોલ છે, એવી એમ કોમનનેસ જેટલી પકડી શકશો તમે, એટલા તમે આત્માની નિકટ આવશો. એમ કરતાં 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 એક જ કોમનનેસ રહેશે, તું પણ બ્રહ્મ, હું પણ બ્રહ્મ, તું પણ શુદ્ધાત્મા, હું પણ શુદ્ધાત્મા. નોટ ઇવન સેઈંગ કે તું ઊંચો આત્મા અને હું નીચો આત્મા. દેટ વિલ ગોઈંગ ટુ ડિફરન્સીસ. યુ આર યેટ ઓન ધ પેરિફેરી. તમે એમ બી બોલો ને કે એની ભક્તિ મારા કરતાં બહુ છે, તો પણ યુ આર ઓન ધ પેરિફેરી. પ્રમોદ છે, સારું છે, પેરિફરી પર યુ આર ટર્ન ધીસ વે. પ્રમોદ કરો છો, નિંદા નથી કરતા. યુ આર નોટ સેઈંગ આઈ એમ ઇન્ટેલિજન્ટ એન્ડ શી ઇઝ ડમ. યુ આર સેઈંગ શી હેઝ મોર ભક્તિ. બટ ડિફરન્સીસ જ્યાં સુધી દેખાય છે ત્યાં સુધી અધ્યાત્મ નથી, ત્યાં સુધી પરમાર્થ નથી, વ્યવહાર છે. અને કોમનનેસ જેટલી પકડી શકો, જસ્ટ ઇમેજિન, યુ કોમનનેસ પકડવો છે તો પછી અહંકાર કેટલો ટકશે તમારામાં. અહંકારનું મૂળ જ છે, ફંડામેન્ટલી છે ડિફરન્સ. તારા કરતાં મારામાં અક્કલ વધારે છે પછી જ અહંકાર સ્ટાર્ટ થાય, તારા કરતાં મારામાં આવડત વધારે છે પછી સ્ટાર્ટ થાય. અને કોમનનેસ જેટલી પકડી શકો અહીંથી પરમાર્થ સ્ટાર્ટ થાય છે. સો એવરી વન મે બી ડિફરન્ટ બ્રાન્ડ. હવે લિન્ટની તમે બ્લુ રેપર વાળી લો કે રેડ રેપર વાળી લો, ધ મોમેન્ટ યુ નો લિન્ટ ખાઈએ છે એટલે આપણે સંતોષથી જ શરૂ કરીએ છીએ, આનંદથી જ શરૂ કરીએ છીએ. ધ મોમેન્ટ યુ રિયલાઇઝ કે બધા જ શુદ્ધાત્મા છે, તમારી દ્રષ્ટિમાં ફેર પડી જાય, તમારી આંતરિક સૃષ્ટિમાં ફેર પડી જશે. અહંકાર, વાસના બધા માટે યુ હેવ ટુ સી ધ ડિફરન્સ. અને અધ્યાત્મ માટે યુ હેવ ટુ જસ્ટ સી ધ કોમન. એકાદ દિવસ ખાલી પ્રયોગ કરી જુઓ ને કે પહેલાં કોઈને જુઓ, તમારે કોમનનેસ શું છે એ શોધવાની, એ તમને દેખાવી જોઈએ. વેરી સિમ્પલ. હું મોટો મુંડિત્યક્રમ નથી આપતો, હું તમને બહુ મોટી ધ્યાન સાધના નથી આપતો, ખુલ્લી આંખે જે ધ્યાન કરાય તેની વાત કરું છું. દેર ઇઝ ભગવાન મહાવીરે તો ઓપન આઈડ મેડિટેશન ટેકનિક શીખવાડી છે કે તમે કોઈને બી જુઓ એની અંદર કોમનનેસ, ત્યાં સુધી કે તારાને રૂમાલમાં પણ શું કોમન છે. તો કે સર્વબ્રહ્મ છે, તમે એ લો, અથવા તો અસ્તિત્વ, મારું પણ અસ્તિત્વ છે, આનું પણ અસ્તિત્વ છે, આની પાસે કોઈ ઓપોર્ચ્યુનિટી નથી, મારી પાસે તો કેટલી ઓપોર્ચ્યુનિટી છે, શું કરું છું એનું. અને તમારો દેટ સ્પાર્ક યુ વિલ ગેટ. સો ધેર વોઝ વન પર્સન, he went to USA, he was driving. So that person, obviously I'm talking about an Indian. So he jumped the red light. ત્યાં તો કોઈ આજુબાજુ જુઓ દેખાય પણ નહીં. So he jumped the red light and he was moving. પોલીસે પકડ્યો. પકડીને એને કહે છે, લાઇસન્સ, શો મી યોર લાઇસન્સ. એટલે કે મારી પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ છે, મારી પાસે સ્ટોપિંગ લાઇસન્સ નથી, ડ્રાઇવિંગ લાઇસન્સ છે. કે બે બે અલગ, ડ્રાઇવિંગ એટલે ડ્રાઇવિંગ, સ્ટોપિંગ લાઇસન્સ નથી. ના, જીવનમાં સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો તમારા મન પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ બી હોવું જોઈએ, સ્ટોપિંગ લાઇસન્સ બી હોવું જોઈએ. જેવું વિષય ભ્રમણ કરવા ઇન્દ્રિયો ભટકે, એટલે ટૂંકમાં મન ભટકે, એટલે કે ટૂંકમાં ઉપયોગ ભાગે, તરત તમારું સ્ટોપિંગ, આર્ટ ઓફ સ્ટોપિંગ, બ્રેક લાગવી જોઈએ. અને સત્પુરુષ, સત્શાસ્ત્ર વગેરે મળે તો આર્ટ ઓફ ડ્રાઇવિંગ બી આવડવું જોઈએ. ડબલાની જેમ બેસાય પણ નહીં રહેવાય. સો બંને કલા જ્યાં સુધી તમને ના આવડે ત્યાં સુધી એકચ્યુઅલી કામ થતું. Even a small thing, small issue, but if it stays in your mind for a long time, tamne aswastha banavse. Tamne dukhi ne aswastha ne kleshit banava mate moti ghatna ni jarur nathi. Nanakdi ghatna tame tamara man par lambo time ane bhai shri na vaktavya ma me kidu ke papad pakdi rakho. હવે બધા ગુજરાતી જ દેખાતા હતા, એટલે બધું ગુજરાતીઓ માટે તો પાપડ ખીચડી જેવું હોય તો આપણે પાપડ તો હોય જ. પાપડ કેટલો લાઇટ હોય, કેટલો નાનો હોય,
કોઈ મોટી આટલી વીઆઈપીની બેગ નથી, સેમસનાઇટની બેગ નથી, આટલો નાનો પાપ આમ ઉચકી ન રાખો તમે. હવે પાપડ તો ઉચકી શકો કે નહીં? હમ પાપડમાં શું દુઃખી થવાના હતા? એટલી તાકાત નથી તમારે, હવે ડમ્બેલ્સ નથી, પાપડ છે. પણ જેવો લાંબો ટાઈમ સુધી તમે રાખ્યો એટલે તમને દુખાવાનું સાથ થાય ને બેહોશ બી થઈ જાઓ, અને પછી છાપામાં આવે પાપડ ઉચકવાથી એક વ્યક્તિ મરી ગયો. વિચ ઇઝ સો ટ્રુ. નાનકડી ઘટના, આને મળ્યું મને કેમ ના મળ્યું, ખાલી આ તારા 10 મિનિટ તારા મગજ ઉપર રાખ. એમ કે છે કે લોટ ઓફ યોર એનર્જી ગોઝ ઇન થિંકિંગ રાધર દેન ફિઝિકલ વર્ક, એન્ડ ધ રેશિયો ઇઝ 8 ટાઈમ્સ. 1 hour ઓફ થિંકિંગ ઇઝ ઇક્વલ ટુ 8 hours ઓફ ફિઝિકલ વર્ક. 8 કલાક તમે કામ કર્યું હોય અને 1 કલાક તમે માત્ર વિચાર, એમાં બી વળી નેગેટિવ વિચાર ઓર વરિંગ. એન્ડ યુ સી, ઇનફેક્ટ વિચાર બી કરીએ છીએ કે આપણે વિકાર જ કરીએ છીએ એ બી ચેક કરી લેજો. આપણે એમ લાગે છે કે મેં વિચાર કર્યો, પણ એમાં વિચાર કરતાં જ્ઞાનના અંશ કરતાં મોહનો અંશ વધારે હોય છે, વધારે રાગ દ્વેષ પડ્યા છે, તો પછી એને વિચાર ના કહો, વિકાર કયો. રાઈટ ઓર રોંગ? યુ ચેક. બહુ વિચારો આવતા હતા. વિચાર હોત તો કંઈ વાંધો નહીં, કર વિચાર તો પામ, વિચારથી જ પમાય. પણ વિચાર નહોતા, વિકાર હતા. તું તો વિકાર એટલે બસ શરીરથી કે મનથી તું વાસનામય બન્યો એને જ વિકાર કહે છે. ચેક કે વિચાર છે કે ખરેખર વિકાર છે. અરે વિકારમાંથી વિચાર આવ, પછી વિચારમાંથી હું નિર્વિચાર તરફ તને લઈ જાઉં, નિર્વિકલ્પ સમાધિ તરફ લઈ જાઉં. વિચાર છે કે વિકાર છે? સો આઈ એમ સેઇંગ લોટ ઓફ યોર એનર્જી ઇઝ નોટ વેસ્ટેડ ઇન વર્ક, ઇટ્સ નોટ કન્ઝ્યુમ ઇન વર્ક. કે માં તો હું 16 કલાક કામ કરું છું, એનાથી થાકતો નથી માણસ, વિચારથી, અને એ બી નેગેટિવ વિચારથી. વરી વરી, એનીબડી નોઝ વોટ ઇઝ વરી? એનીબડી હેઝ એક્સપિરિયન્સ વોટ ઇઝ વરી? વોટ ઇઝ વરી? એન અટેમ્પ્ટ ટુ સોલ્વ અ નોન એક્ઝિસ્ટન્ટ પ્રોબ્લેમ. હવે જ્યારે જ્યારે તમને વરી થાય ને, ત્યારે તમને પહેલાં એ વિચારો, આ પ્રોબ્લેમ હમણાં છે તો તું કેમ એને સોલ્વ કરવા છે? વાય આર યુ સોલ્વિંગ અ નોન એક્ઝિસ્ટન્ટ પ્રોબ્લેમ? આ તો મારી ફાર સાઇટેડનેસ છે કે જે આવવાનું છે તેનો અત્યારથી વિચાર કરું છું. ના, તારી ફાર સાઇટેડનેસ નથી, કારણ કે મૃત્યુ પછી જે તું ડુક્કર બનવાનો છે, તો અત્યારથી એ જગ્યા પર જઈને એક સરખું ઘર બનાવી દે કંઈક કર, ધીસ ઇઝ કોલ્ડ ફાર સાઇટેડનેસ. નોન એક્ઝિસ્ટન્ટ પ્રોબ્લેમને તું અત્યારથી સોલ્વ કરે ને પછી 2-4 કલાક પછી ચાલો જે થવાનું હશે થશે. ડોબા તો 4 કલાક પહેલાં બોલવું જોઈએ ને કે જે થવાનું હશે થશે. સી આઈ અન્ડરસ્ટેન્ડ કે ભાઈ તમે સંસારી છો, તમને પરિસ્થિતિમાં ઉથલ પાથલ તો ચાલ્યા જ કરે, અને સંસારી કેમ સાધકોને બી હોય ને પરિસ્થિતિ, કે આપણા હાથની વાત છે તો ભાગ્યના ખાતે જાય, તો કોઈક એવો ઇસ્યુ બને, કોઈ પ્રોબ્લેમ આવે, કોઈ સર્કમસ્ટન્સીસ એવા આવે, તો તમારે વિચાર કરવો તો પડે જ ને. યા, આઈ ડુ અગ્રી. ગાવાનું પ્રોગ્રામ હોય, ભજનનો પ્રોગ્રામ હોય, ત્યારે પેલું તબલા માટે બરાબર એને ટાઈટ કરવું પડે. સિતાર હોય, તાનપુરા હોય, તો એને બરાબર ટાઈટ કરવું પડે, સીધું લઈને વગાડી ન શકાય. હું કરતો તો એટલે મને ખબર છે, 15-1 મિનિટ તો એને સરખું કરતા લાગે. આપણે રાખ્યું હોય 17 મિનિટ, કારણ કે તે વખતે મારું PhD બી ચાલતું હતું, એટલે શરૂમાં મને કલાક મળતો હતો, પછી તો ધીમે ઘટતું ગયું, ઘટતી ગયું, પછી થોડું ઝાલા કરી અને મોજમાં રહું ને પછી મૂકી દઉં, કાંઈ બીજું વગાડું નહીં. ટાઈટ તો કરવું પડે, ત્યારે તો કર ને. પણ આખો દિવસ તબલા ટાઈટ કેમ કરે છે? ગાવાનું પ્રોગ્રામ હોય તો 5 મિનિટ ટાઈટ કર, તારે બરાબર બધેથી ધ્યાન ખેંચીને તારા પ્રોબ્લેમ ઉપર ફોકસ કર, અને એનું કર, કરવું જ જોઈએ. પણ એના સિવાય ખાતા જે તું કરે છે, સૂતા જે તું કરે છે, હમણાં તો કોઈ ગાવાનો પ્રોગ્રામ બી નથી,
તો ભી તબલા ઠીક જ કર્યા કરે ને એના સ્ટ્રિંગ્સને ટાઈટ કર્યા કરે સ્ટ્રિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સને તો આ વીકનેસ કહેવાય. સે વાય આર યુ સો કન્ફ્યુઝ? કેમ વીક? વિવેક નથી જીવનમાં. તમને રાઈટ અને રોંગ છોડી દો, લાઇક્સ એન્ડ ડિસલાઇક્સ, એટલું ક્લિયર તો તમને હોવું જ જોઈએ દર વખતે. અને સે કે સ્ટીલ આઈ એમ ગોઈંગ ઓન માય લાઇકિંગ, આઈ કેનોટ ફોલો ધ રાઈટ, બટ આઈ એમ. પણ ક્લેરિટી કેમ ના હોય? જેમ જેમ પ્યોરિટી વધશે તેમ તેમ તમે લાઇક્સ ડિસલાઇક્સમાંથી રાઈટ તરફ વળશો, દેટ ઇઝ પ્યોરિટી. પણ ક્લેરિટી તો હોવી જોઈએ ને. આટલા વર્ષના સત્સંગ, આત્મનિરીક્ષણ, ઇન્ટ્રોસ્પેક્શન પછી આટલું ખાલી ક્લિયર હોવું જોઈએ કે ધીસ ઇઝ ધ રાઇટ થિંગ, ધીસ ઇઝ ધ રાઇટ થિંગ ટુ સ્પીક, ધીસ ઇઝ ધ રાઇટ થિંગ ટુ થિંક, ધીસ ઇઝ ધ રાઇટ થિંગ ટુ ડુ. વેધર યોર સંસ્કાર્સ હેલ્પ યુ ઓર નોટ, વેધર યુ આર પેશનેટ અબાઉટ ઇટ ઓર નોટ ઇઝ અનધર થિંગ. એટલે જૈન દર્શનમાં આને દર્શન જ્ઞાનમાં મૂક્યું ને આને ચારિત્રમાં મૂક્યું. ચારિત્ર ન હોવા છતાં દર્શન જ્ઞાન હોઈ શકે, શાયિક ભાવનું હોઈ શકે, ત્રણ ભાવમાં મોક્ષે લઈ જઈ શકે એવું હોય, અને ચારિત્રમાં અવિરતી હોય. શાયિક સમ્યક દ્રષ્ટા જીવ ચોથા ગુણ સ્થાનક વર્તી, અવિરતી સમ્યક દ્રષ્ટિ. પરંતુ સમ્યક દ્રષ્ટિ જ ન હોય એ વ્યક્તિને હું વધારે લો મૂકું. કોઈ કે એનું કામ બહુ સારું, પણ હી ઇઝ ઓલવેઝ કન્ફ્યુઝડ, તો હું એને નીચે મૂકું. અને પેલો કે એની ક્લેરિટી બહુ સારી છે, પણ પાછું કહે છે એટલું કરી નથી શકતો, તો મેં તો એમાં હું મદદ કરીશ. પણ ક્લેરિટી એટલે દેટ્સ વોટ આઈ વોન્ટ ટુ સે, મનુષ્ય જન્મની સાર્થકતા માટે કન્ફ્યુઝ 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 એન્ડ આઈ ડોન્ટ નો એમ ના બોલો. સે ધીસ ઇઝ વોટ આઈ ફીલ નાવ, મે બી યુ આર અલાઉડ ટુ ચેન્જ. તમે આજે મારી સામે કહી દીધું એટલે બસ, દેટ્સ ઇટ એમ નથી. જેમ જેમ તમારી મેચ્યોરિટી વધે, સ્પિરિચ્યુઅલ મેચ્યોરિટી, યુ કેન ચેન્જ. બટ તને અત્યારના જ ખબર ન હોય, જસ્ટ ઇમેજિન કોઈ ગાડી ચલાવે છે અને ઇટ ડઝન્ટ નો વે હી ઇઝ ગોઈંગ. ઇન્ટરવ્યૂ આપવા એક માણસ ગયો હતો, તો પેલા ઇન્ટરવ્યૂ લેનારે પૂછ્યું, તમે ક્યાંથી આવ્યા છો? પેલો બી એવો એવો આમ કે શું સાહેબ આવું પૂછો, જ્યાંથી તમે આવ્યા ત્યાંથી દરવાજેથી. શું લાગે તમને, એને જોબ મળી હશે? નહીં જ મળી. સો વરી, વોટ ઇઝ વરી? અટેમ્પ્ટ ટુ સોલ્વ અ નોન એક્ઝિસ્ટન્ટ પ્રોબ્લેમ. પ્રોબ્લેમ છે, તબલા ટાઈટ કર, સ્ટ્રિંગ્સ ટાઈટ કર, અને બરાબર પૂરો ઉપયોગ લગાડ એમાં. કારણ કે દરેક કાર્યના સંસ્કાર પડે છે, એટલે તારા દરેક કાર્ય સત્કાર્ય હોવા જોઈએ. પણ એ જે સતત ચાલ્યા કરે છે, આમ થશે તો આમ ને તેમ થશે તો તેમ. અચ્છા, એ બી વિચારવું હોય ને, એકવાર બેસીને વિચારી લે, પણ બીજી વાર તને વિચારવા નહીં દઉં. બીજી વાર આ વિચારને હું વળી કહીશ, પહેલી વખતને હું થિંકિંગ કહીશ, પછી હું જેટલી વખત આ પ્રશ્ન આવે, વિચાર આવે, એને હું વળી કહીશ. યુ હેવ ટુ લિવ લાઈફ હોલ હાર્ટેડલી. હોલ હાર્ટેડલી નહીં, હોલ નહીં. ચિંતા, દુઃખ, ક્લેશ, વરી, આ હોલ સાથે જીવવું છે. તમે કાંઈ પણ કરો, તમે સેવા બી કરશો, તમે જ ખુશ નહીં રહો, બીજાની વાત તો છોડો. હોલ હાર્ટેડલી વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ને. એવરી વેર આર યુ હોલ હાર્ટેડલી યર? તું એક્સરસાઇઝિંગ કરે છે તો આર યુ હોલ હાર્ટેડલી? સારું કરવી પડે છે, વજન એટલું વધી ગયું ને કરવું પડે, આ હોલ હાર્ટેડલી છે. You can actually derive joy when the pasinas are coming. Everything you can do with a meditative tendency. But you have to be wholeheartedly there. Just imagine, samjo Jitubhai ne kahu ke just close your eyes and think you are a father. Ane tamne shu vicharo aave chhe te kyo? But every thought ma you have to remain a father. તો ઓબ્વિયસલી ઓલ ધ થોટ્સ વિલ બી અબાઉટ ધ સન. આ કેમ આમ કરે છે, અથવા કેમ આમ નથી કરતો, કે આ એને બહુ સારું કર્યું, કાં તો એને આ સારું ન કર્યું. વેન આઈ એમ સેઈંગ યુ હેવ ટુ બી અ ફાધર વેન યુ આર થિંકિંગ, તો હુ વિલ બી યોર ઓબ્જેક્ટ? દક્ષા? નો, ઇટ વિલ બી યોર સન. નાઉ આઈ એમ સેઈંગ થિંક યુ આર અ સન, સો હુ વિલ કમ ઇન યોર થોટ્સ? મારા બાપે આ કેમ ન કર્યું મારા માટે, કે મારા બાપે આ બહુ સારું કર્યું. પોઝિટિવ નેગેટિવ જેવી તમારી મેમરી હોય, સંસ્કાર હોય. નાવ આઈ એમ સેઈંગ થિંક એઝ મિસ્ટર નોબડી.
And now tell me your thoughts. You are not a father, because father bolis, to tamne husband bolis, to wife na vichar avse. Whatever your experiences. Life is like coffee. You can make it bitter also and you can make it sweet also. It's up to you. Coffee beans to coffee beans acche. Pan to bhi amuk experts hoy coffee na. I make good coffee. એને ખીચડી બનાવતા ભલે ના આવડતું હોય પણ સો મેની ઇન્વાઇટ મી કે બાપા આઈ મેક વેરી ગુડ કોફી ક્યારેક આવજો બટ લાઈફ ઇઝ લાઈક કોફી યુ કેન મેક ઇટ સ્વીટ યુ કેન મેક ઇટ બિટર યુ કેન ડ્રિંક ઇટ ઇન અ બિટર ફોર્મ ઓર સ્વીટ ઇટ્સ અપ ટુ યુ પ્રોબ્લેમ ધ મોમેન્ટ યુ લેબલ સમ સિચ્યુએશન એઝ પ્રોબ્લેમ આપણે આપણે ઇન્ડિયામાં ક્યાં સિચ્યુએશન શબ્દ વાપરીએ જ છે પ્રોબ્લેમ જ વાપરે સારો એક પ્રોબ્લેમ આવી ગયો એ બી સાલો જ હોય પાછી સાલી ના હોય પ્રોબ્લેમ સારો એક પ્રોબ્લેમ આવી ધ મોમેન્ટ યુ લેબલ ધ સિચ્યુએશન એઝ પ્રોબ્લેમ યુ બિકમ વીક યુ સ્ટાર્ટ ઓન્લી બિકમિંગ વીકર એન્ડ વીકર સેમ સિચ્યુએશન યુ લેબલ ઇટ એઝ ચેલેન્જ ધ બેસ્ટ ઇન યુ કમ્સ આઉટ Just the labeling will change your whole direction of your shakti. Am I right or wrong? Because problem at least your inability to deal with it. That is the problem. So problem are only created by you. Situations are created by karma. But problems are never created by karmas. Because Bhagwan Mahavira ne khila thukai to no problem. અને આપણે કહીએ કે તમે દીક્ષા લીધી ત્યારથી કેમ તમને આટલા બધા પ્રોબ્લેમ્સ છે પહેલા વર્ષે આ પ્રોબ્લેમ બીજા વર્ષે છેલ્લે 12.5 વર્ષમાં 12મા વર્ષે પણ પ્રોબ્લેમ્સ બટ હી સેડ વેર ઇઝ અ પ્રોબ્લેમ ઇનફેક્ટ સ્પિરિટેડ પીપલ આર લાઈક ધ ડોગ સો ધ ડોગ હેઝ ડિસાઇડેડ ટુ ગો ફ્રોમ સે લોનાવલા કેટલા કિલોમીટર 100 કિલોમીટર સો ધ ડોગ ડિસાઇડેડ મુંબઈથી લોનાવલા જવું છે ચાલતા હોશિયાર ડોગ હોવો જોઈએ ડોગમાં બી ગોડ તો છે ને ડીઓજીમાં ગોડ તો છે ને જીઓડી એટલે હોશિયાર ડોગ હશે તો એને નક્કી કર્યું 10 કિલોમીટર દરરોજ 40 પછી રાતના રોકાઈ જઈશ પછી 10 કિલોમીટર જાય કેટલા દિવસમાં પહોંચાય કોમન સેન્સ 100 ડિવાઇડેડ બાય 10 ઇઝ 10 સો 10 દિવસમાં યાત્રા પૂરી થશે અને પછી તમારે જે ત્યાં પૂર્ણાહુતિ મહોત્સવ રાખવો હોય તે રાખજો હું પહોંચી શકું સો 10 કિલોમીટર ચાલ્યો એન્ડ નાવ યુ હેડ ટુ રેસ્ટ ધેર બટ કૂતરાઓની જાતિ કોઈ બીજા એરિયાનો કૂતરો આવે એટલે દે સ્ટાર્ટ બાર્કિંગ એન્ડ બાઉન્સિંગ હી કુડ નોટ સ્ટે ધેર સો એને રાતના બી ચાલવું પડ્યું એમ કરતાં કરતાં એની યાત્રા 3.5 દિવસમાં પૂરી થઈ બિકોઝ હી કુડ નોટ સ્ટે હી મૂવડ અહેડ He did not waste his time in fighting. He moved ahead. And with tough situations, don't go on fighting with it. Ama sudharo, lavo joye, ama aam karvo joye. Don't stop. Tamari journey 10 ni 20 divas ni thai jase. But if you just move ahead, to tamari 10 divas ni journey 3.5 divas maa puri thai jase. Birthdays par cake hoye, cake upar candles hoye, હવે એકાવન કેન્ડલ જેટલી મોટી કેક નથી હોતી એટલે પછી 5ને 1 લગાવી દેતા હોય એન્ડ ધ ફની પાર્ટ ઇઝ ટુ બ્લો ધ કેન્ડલ્સ એન્ડ ઇટ્સ ફાઇન આઈ એમ નોટ અગેન્સ્ટ ઇટ ધો ઇટ ઇઝ ફ્રોમ ધ વેસ્ટ ધીસ કલ્ચર ઇઝ ફ્રોમ ધ વેસ્ટ બિકોઝ ઇન્ડિયન કલ્ચર સેઝ લાઇટ અ લેમ્પ દીપ પ્રાગટ્ય કરો બધે નવું વર્ષમાં તમે એન્ટર થાવ છો તો તમે દીપ પણ ઇટ્સ ઓકે તમે એ કલ્ચરમાંથી પણ આઈ કેન ગેટ ગુડ મિનિંગ્સ આઈ કેન ટેક આઉટ ગુડ મિનિંગ બ્લો અવે યોર પાસ્ટ Don't compare your today with yesterday. So nice. E nikli javu joye. See, when you talk with yourself, you are always... You know, what is talking with yourself? Maunma bhi thai. We talk most with ourselves. So when you are talking with yourself, you are usually thinking about your future. તમે જોજો ટ્રાય કરજો જ્યારે તમે તમારી સાથે વાત કરતા હો ત્યારે લગભગ બધું ફ્યુચર ટેન્સમાં હોય એન્ડ વેન વી આર ટોકિંગ વિથ અધર્સ ઇટ્સ યુઝ્યુઅલી પાસ્ટ સમજો ડૉક્ટર આવ્યા છે ડૉક્ટર 2012માં તમે કેવું મારું સ્ટેન્ટ મૂક્યું હતું ડૉક્ટર આપણે ફ્યુચરની વાત ન કરીએ બીજા સાથે જ્યારે વાત કરવાનું આવે લગભગ પાસ્ટની કોઈ વાત કાઢો
એની સાથે જે લાસ્ટ એક્સપિરિયન્સ થયું હતું કે લાસ્ટ જે હોય લગભગ. એન્ડ વેન યુ આર ટોકિંગ વિથ યોર સેલ્ફ, ઇટ્સ નોટ અબાઉટ ધ પાસ્ટ, ઇટ્સ મોસ્ટલી ચાલો જે થયું તો હવે મારે શું કરવું છે એવી જ જાતની વિચારણા કરશે, રાઈટ? સો ઇફ આઈ સે ફોર સે 30 સેકન્ડ્સ, ડોન્ટ ટોક વિથ યોર સેલ્ફ. પહેલા તો મેં કીધું ડોન્ટ ટોક વિથ યોર સેલ્ફ, ડીડ આઈ સે ડોન્ટ ટોક અમંગસ્ટ યોર સેલ્ફ? તમે આમ ચૂપ કેમ થઈ ગયા? મેં શું કીધું? ડોન્ટ ટોક વિથ યોર સેલ્ફ, યુ કુડ ટોક અમંગસ્ટ ઈચ અધર. તો તમે લોકો ધ્યાનસ્થ કેમ થઈ ગયા એ મને કહો. ચાલ હલો, મારે ઘણા કામ પેન્ડિંગ છે એટલે હું પૂછું છું કે મેં કીધું ડોન્ટ ટોક વિથ યોર સેલ્ફ, સો યુ ટોક વિથ અધર્સ, ડોન્ટ ટોક વિથ યોર સેલ્ફ. ધ મોમેન્ટ યુ સ્ટોપ ટોકિંગ વિથ યોર સેલ્ફ, તમને બીજા સાથે વાત કરવાની બી જરૂર પડવાની જ નહીં. તમે મૌન લીધા વિના મૌનને સાયલેન્ટ થઈ જવાના. આ તમે બહુ તમારી સાથે વાત કર્યા કરો ને એટલે જ તમને બીજા સાથે બી બહુ વાત 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 કરવી પડે. બટ વેન આઈ સે ડોન્ટ ટોક વિથ યોર સેલ્ફ, બટ આઈ ડીડ અલાવ યુ ટુ ટોક અમંગસ્ટ યોર સેલ્ફ, આઈ ડિન્ટ સે કે એકદમ પિન ડ્રોપ સાયલેન્સ, મેં એવું કહ્યું શું બોલ્યો નથી હું. આઈ જસ્ટ સે ડોન્ટ ટોક વિથ યોર સેલ્ફ. The moment you stop talking and chattering, jene jalpna kevaye, prabhu e j vaprelo shabd che mite kalpana jalpna, mansik e ane mansik vartalap ne jalpna kevaye. The moment you stop talking to yourself, you would not just need anyone, you will go into deep silence. Ek vyakti ne javu hatu gufa ma, bolu saru che jao, hat batti ki tyan karvani che, tyan gufa ma jao. તો એ મહિનાનો પ્રોગ્રામ કરીને ગયા કે ક્યાં જાઓ સાહેબ? મેં કીધું આમ બોમ્બેની પાસે જવું હોય તો કાલા કેવ્સ છે, લોનાવલા આગળ બધી બહુ સરસ કેવ્સ છે બધી. હું એક વખત સ્કૂલ ટ્રીપ પર ગયો હતો, મિસિસ બગલી સાથે જ ગયા હતા અમે લોકો. સો અને બધી લોટ ઓફ બુદ્ધિસ્ટ કેવ્સ, ધીસ ઇઝ ધ નિયરેસ્ટ, એલિફન્ટા છે અને કાલે છે. પછી મેં તો દૂર દૂર જવું હોય તો જજો. સો મહિનાનો પ્રોગ્રામ કરીને ગયા ભાઈ, 3.5 દિવસમાં પાછા આવી ગયા. મને શું થયું કે સરખી ફેસિલિટી નથી ત્યાં, ઠંડક નથી, ક્લેનલીનેસ નથી, વિચ ઇઝ નેક્સ્ટ ટુ ગોડલીનેસ એ નથી. પછી ગરમી બહુ લાગે છે, મચ્છર બહુ છે, પાણી પડ્યા કરે છે. મેં કહ્યું તમે, ગુફા ઇઝ નોટ અ પ્લેસ, ગુફા ઇઝ શેડિંગ ઓલ ધ કોન્સેપ્ટ એન્ડ થોટ્સ ઓફ કમ્ફર્ટ, એને ગુફા કહેવાય. તમને જવું છે ગુફામાં પણ તમને જોઈએ છે 5-star ટ્રીટમેન્ટ ત્યાં. મેં કીધું હું તમને એક બીજો ઉપાય બતાડો, તમે કહો તો શેર કરું, પછી મારે બંધ કરવાનું, તો મને 1/2 મિનિટ વધારે લાગશે, બિકોઝ યુ ઓલ આર સેઈંગ શેર, ધેટ્સ વાય. મેં કીધું તમે એક કામ કરો, તમારી રૂમમાં સરખું એસી બેસી ઓન કરી દો, ડ્રો ધ કર્ટન્સ, એવરીથિંગ વેરી નાઇસ, ક્લીન ઇટ અપ, સરસ રેડબુલ રાખો ત્યાં થોડું બાજુમાં, આ બાજુ બ્લુ બોલ રાખો, બ્લુ બોલ ઇઝ સુગર ફ્રી એટલે નો એવી રીતે, અને એવું બધું રાખો, થોડા ખારા કાજુ નાસ્તા રાખો, આ રાખો, અને તમારી દરવાજાની બહાર દરવાજા ઉપર લખી દો ગુફા. એટલે તમારો શોખ પૂરો થશે કે હું ગુફામાં ધ્યાન કરું છું. અરે ભીતર જાના હે, તમે કામ કરતા કરતો આ પુરુષે મુંબઈમાં જ બધું કામ કર્યું છે, જ્યાં પ્રભુએ પેઢી પર બેસીને ઉચ્ચ આત્મદશા પ્રાપ્ત કરી, જેના કારણે તેઓ અસાધારણ પુરુષ ગણાય છે, વિશિષ્ટ ગણાય છે. કારણ કે કાદવમાં રહીને, પંખમાં રહીને, પંખમાં જન્મેલું તે પંકજ કમલ, અને છતાં અલિપ્ત અને અલિપ્ત રહ્યું, અને આખી દુનિયાને સંદેશ આપ્યો કે કોઈ દુનિયાની વસ્તુ તમને સ્પર્શે નહીં ઇફ યોર ડોર્સ આર શટ, એન્ડ ઇફ યોર ડોર્સ આર ઓપન તો કોઈ ગુફા તમને મદદ કરશે નહીં. વેરી વેરી સિમ્પલ. તો ખૂબ ખૂબ ભાવથી તમારી આત્મસાધના કરજો. મેં ગઈકાલે જ આ લોકોને કીધું, ભારતી નહીં કરતા અને ભયથી નહીં કરતા, બે ભની ના પાડી અને ત્રીજા ભનું સૂચન કર્યું કે ખૂબ ભાવથી તમારું સત્સાધન, તમારું સેવા કરજો તો
એમાંથી જ તમારી આત્માની નિર્મલતા પ્રાપ્ત કરી અને તમારા ધ્યેયને તમે પ્રાપ્ત કરી શકશો. અસ્તુ.